મિત્રો, દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત. સૂર્ય રાશિ પરિવર્તન પ્રભાવ, આજે આપણે જે વાત કરવાના તે સૂર્ય રાશિ પરિવર્તન પ્રભાવની વાત કરીશું. 14/5/2024 રોજ સૂર્યદેવ પોતાની ઉચ્ચ રાશિ મંગળદેવની રાશિ છોડી અને શુક્રદેવની રાશિમાં બિરાજમાન થવાના. ત્યાં પહેલેથી જ ગુરુ મહારાજ બિરાજમાન છે, એટલે ગુરુ અને સૂર્યનો સંયોગ થવાનો. કોણ સત્તા ભોગવશે અને કોણ રાજકારણમાં આગળ વધશે, કોને સત્તામાં હાનિ થશે અને કયા જાતકો સત્તાથી પરાજય થશે. મિત્રો, આપણે આજે જે વાત કરવા જઈ રહ્યા છે, સૂર્ય સરકારના કારક, સૂર્ય સત્તાના કારક, સૂર્ય રોગ પ્રતિકારક શક્તિના કારક, સૂર્ય માન સન્માનના કારક, સૂર્ય સરકારી નોકરીની બાબતો, સૂર્ય તમારી કુંડલીમાં પિતાના કારક. મિત્રો, સૂર્ય જ્યારે જેની પણ કુંડલીમાં ઉચ્ચના સ્વગૃહી અને સારી કન્ડિશનમાં હોય ત્યારે જાતકના જીવનમાં દરેક પ્રકારે માન સન્માન મોભો પ્રતિષ્ઠા ધન સંપત્તિ યશ કીર્તિ મળવાના ઘણા સારા યોગ બની જાય છે. આજ સૂર્યદેવ જ્યારે શુક્રદેવની રાશિમાં પરિભ્રમણ કરશે અને પહેલેથી ગુરુ મહારાજ બિરાજમાન છે અને ગુરુ અને સૂર્યનો સંયોગ થવાનો, તો આ એક મહિનાનો ગાળો કોના માટે કેવા પ્રકારનો રહેશે અને કોને નાના મોટા ઉપાય કરવાથી ફાયદો રહેશે, મિત્રો આજે આપણે વાત કરીશું. 14/5/2024 રોજ સૂર્ય રાશિ પરિવર્તન પ્રભાવ, મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકોને આ રાશિ પરિભ્રમણ કેવું રહેશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, આ રાશિ પરિભ્રમણ આપણા ચંદ્ર રાશિ ઉપર આધારિત હોવાના કારણે દરેકે આપણા ચંદ્ર રાશિ ઉપર આધારિત આ રાશિ પરિભ્રમણનો પ્રભાવ આપને કેવી રીતે અનુકૂળ આવે છે તેનો વિચાર કરો. મિત્રો, વાત કરીએ મેષ રાશિની, તો મેષ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ, મિત્રો આપની કુંડલીમાં પંચમ સ્થાનના માલિક થઈને ધનસ્થાને જાય તો આકસ્મિક ધનલાભની બાબતો ઊભી થવાની, પણ વાણીમાં ઉગ્રતાની બાબતો પણ જોવામાં આવે છે. જ્યારે ગુરુદેવ અને સૂર્યદેવનો સંયોગ થાય તો તમારા ઘરની અંદર કોઈક પાત્રનું આગમન થવું, નાનું બાળકનું આગમન થવું, નાના ભાઈ બહેન હોય તો તમારે કોઈક એવી વરની બાબતો હોય કે કન્યાની બાબતો હોય તો આવા શુભ પ્રસંગોની બાબતો પણ બની શકે છે. મિત્રો, ઘરની અંદર જ્યારે પંચમ સ્થાનના માલિક સૂર્યદેવ ગુરુદેવ સાથે કુટુંબ ભાવમાં આવતા હોય તો વાણીમાં ક્યાંક તમને ઉગ્રતા આવવાની, પણ તમારા જે જાતકો વાણીને લગતા ધંધા કરતા હોય તેવા જાતકોને લાભ ખૂબ પ્રકારના મળવાનો. મિત્રો, સૂર્યદેવનું જ્યારે બીજા સ્થાનમાં પરિભ્રમણ અને અષ્ટમ સ્થાને દ્રષ્ટિ કરતા હોય, અષ્ટમ સ્થાને મંગળદેવની રાશિમાં જ્યારે દ્રષ્ટિ કરતા હોય તો વિલ વારસો પ્રોપર્ટીના પ્રશ્નો હમણાં હાલ યથાવત રાખવા, પણ આકસ્મિક ધનલાભની બાબતો અને તમારા ગુરુના આશીર્વાદથી જીવનમાં આગળ વધી શકાય. મિત્રો, મેષ રાશિના જાતકોએ રાહુદેવનું 12મે પરિભ્રમણ થાય છે તો આકસ્મિક ધન ખર્ચ પણ બની શકે છે, તો આ સમયગાળાની અંદર જોઈ વિચાર ન કરે કરા. વાણીથી તમારે કોઈ સંબંધો ના બગડે તેની પણ કાળજી લેવી, પણ આ સૂર્યદેવ જ્યારે બીજા સ્થાને પરિભ્રમણ કરશે તો કૌટુંબિક થોડી વાદવિવાદોની બાબતો ઊભી થાય તેવું કહી શકાય. તો આ સમયગાળા દરમિયાન તમારે સૂર્યદેવની આરાધના કરવી અને ગાયત્રી મંત્રનો પાઠ કરો. મિત્રો, વાત કરીએ વૃષભ રાશિને, વૃષભ રાશિના જાતકોને લગ્નમાં પરિભ્રમણ કરશે. મિત્રો, સૂર્યદેવ અને ગુરુદેવનું લગ્નમાં પરિભ્રમણ, તો જ્યારે ચતુર્થના માલિક ગુરુદેવ સાથે પરિભ્રમણ કરશે તો આપની કુંડલીમાં અષ્ટમધાનના માલિક અને લાભસ્થાનના માલિક સાથે ગુરુદેવનું પરિભ્રમણ થવાના કારણે એક રાજયોગ ઊભો થશે. તો મિત્રો, આ સમયગાળામાં વૃષભ રાશિના જાતકોએ મકાન સુખ વાહન સુખની બાબતોમાં વધારો થાય, મકાનમાં કંઈક બાબતો ઊભી થાય, માતાને લગતી બાબતો હોય તો તેમાં સાનુકૂળ બાબત આકસ્મિક ધનલાભ થાય, વિલ વારસો પ્રોપર્ટીને લગતા પ્રશ્નો પણ ઊભા થાય. મિત્રો, પિતાથી તમારે સંયોગ થાય, સરકારી નોકરીની કોઈ બાબતો અટકીને પડી હોય તો આ સમયગાળામાં વૃષભ રાશિના જાતકોએ સરકારી નોકરીની બાબતોમાં સફળતા મળે, ઉપલા અધિકારીઓ સાથે તમારે ખૂબ સારા સમાચાર મળે અને આ સમયમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોએ આ સમયમાં ખૂબ જ પ્રગતિ થવાના યોગ પણ બની શકે છે. મિત્રો, ગુરુ અને સૂર્યનો જ્યારે સંયોગ થતો હોય અને તે પણ લગ્નમાં થતો હોય તો આ સમયગાળાની અંદર તમારે દરેક કાર્યોમાં શુભ સંકેત બતાવી શકે છે. સંતાનથી મિત્રો સફળતા પ્રાપ્ત થાય. સૂર્યદેવનું જ્યારે વૃષભ રાશિમાં પરિભ્રમણ હોય તો જે જાતકો ઘણા ટાઈમ સમયથી
સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા હોય તો ગુરુદેવ સંતાનના કારક અને કાલપુરુષની કુંડલી પ્રમાણે સંતાનના માલિક સૂર્યદેવ થાય. બંનેનું જ્યારે મિલન થતું હોય તો આ સમયગાળામાં સંતાન પ્રાપ્તિની શક્યતાઓ ખૂબ વધી જાય. મિત્રો, આ સમયગાળાની અંદર તમારે પિતાના ચરણ સ્પર્શ કરવા, ગાયત્રી મંત્રના પાઠ કરવા અને તુલસીના કાર્યમાં એક દીપક પ્રગટાવી અને હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીએ મિથુન રાશિ, તો મિથુન રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, આ સમયગાળામાં ખૂબ જ સાચવજો. સૂર્યદેવનું બારમા ભ્રમણ તમારા ઉપર કોઈ ક્રિમિનલ કેસ કે કોઈ ઘણા ટાઈમથી કોઈ મકાનની બાબતોમાં કે કોઈ એવા ઉછીના નાણાં કોઈ આપેલા હોય અને આ સમય દરમિયાન કોઈક સમયસર પરત ના આપવાના કારણે કોઈક ચેક રિટર્નની બાબતો ઊભી થાય તો આ સમયગાળામાં ખૂબ જ કાળજી લેવી. શક્ય એટલું મેનેજમેન્ટ તમારે રાખવું. જો મેનેજમેન્ટ તમારું ખોરવાશે તો આ સમયગાળામાં ક્યાંક નાની મોટી બાબતો સરકારી ઊભી થાય તે પણ કહી શકાય. જે જાતકો ફોરેન જવા ઈચ્છતા હોય તે જાતકોને આ સમયગાળામાં જઈ શકાય, અને જે જાતકોને કોઈ વિઝા પાસપોર્ટના કાર્યોમાં અટકીને પડી હોય તો આ સમયગાળામાં તમારા કાર્યો સરળતાપૂર્વક પસાર થાય. જે જાતકો કોમ્પિટિશન એક્ઝામ આપવા માટે તૈયારી કરતા હોય અને બહાર જવું હોય, પાસપોર્ટ વિઝા, જે જાતકોને સ્ટુડન્ટ વિઝા માટે જવું હોય તેવા જાતકો પણ આ સમયગાળામાં સફળતા મળે છે. મિત્રો, આ સમયગાળામાં પિતાના ચરણ સ્પર્શ કરવા, ગાયત્રી મંત્રનો પાઠ કરવા. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની, તો કર્ક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, સૂર્યદેવનું જ્યારે લાભસ્થાને પરિભ્રમણ, ધનસ્થાનના માલિક જ્યારે લાભસ્થાને જતા હોય તો કર્ક રાશિના જાતકોને આ સમયગાળામાં અતિ ધનલાભ થવાના, આકસ્મિક ધનલાભનો યોગ બને છે. મકાનની અંદર તમારો ખર્ચ થાય, આકસ્મિક ધનલાભ થાય અને કુટુંબથી કંઈક લાભ થાય. મોટા ભાઈ બહેનો સાથે ઘણા ટાઈમથી વાદ વિવાદ પડેલા હતા તેમાં પણ સફળતા મળે. સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળવાને બાબત ઊભી થાય. સંતાનના કંઈક અટકેલા કાર્યો હોય તો તે પણ સફળતાવાળા પ્રાપ્ત થાય. મિત્રો, આ સમયગાળાની અંદર પણ જે જાતકો કોમ્પિટિશન એક્ઝામ આપવા તૈયાર હોય, લગ્નની બાબતો જે જાતકો ઘણા ટાઈમથી વિલંબિત પડી હોય તો એ તે પણ થાય. અને આ 14-5 થી 1 મહિનાનો ગાળાની અંદર જે જાતકો પ્રેમ વિવાહની બાબતોમાં જોડાયેલા હોય અને પ્રેમમાં લગ્નમાં તમારે તબદીલ થવો હોય તો આ સમયગાળામાં થઈ શકાય. મિત્રો, કર્ક રાશિના જાતકોએ શિવજીની આરાધના કરી સૂર્યદેવને જર્પણ કરવું અને ગાયત્રી મંત્રનો પાઠ કરો. મિત્રો, વાત કરીએ સિંહ રાશિની, તો સિંહ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, લગ્નેશ જ્યારે કર્મસ્થાને આવતા હોય અને રાજા અને ગુરુનું જ્યારે મિલન થતું હોય તો આ સમયગાળામાં સિંહ રાશિના જાતકોને અતિ આનંદના દિવસો આ મહિનાની અંદર ખૂબ જ કાર્યરત થાય. રાજકીય ક્ષેત્રમાં ખૂબ તમારો વધારો થાય અને સિંહ રાશિના જાતકોએ આ સમયગાળાની અંદર સરકારી નોકરી કરતા હોય કે જે જાતકો સરકારીથી જોડાયેલા કોઈ બિઝનેસ કરતા હોય તેમાં ખૂબ જ લાભ થવાનો, સાથે સાથે સંતાન તરફથી પણ કંઈક સારા સમાચાર મળે અને મન અને આત્માથી વિતારેલા દરેક કાર્યો તમારા સફળતાવાળા પ્રાપ્ત થાય તેના માટે મિત્રો તમારા પિતાના ચરણ સ્પર્શ કરવા અને પિતાની આજ્ઞાનું પાલન કરવું, શક્ય હોય તો ગાયત્રી મંત્રના પાઠ કરવા. મિત્રો, વાત કરીએ કન્યા રાશિની, કન્યા રાશિના જાતકોને ભાગ્યસ્થાને. મિત્રો, ભાગ્યસ્થાને જ્યારે સૂર્યદેવનું પરિભ્રમણ થતું હોય અને બારમા સ્થાનના માલિક જ્યારે ધનસ્થા ભાગ્યસ્થાને આવતા હોય, સાથે ચતુર્થસ્થાનના માલિકને સપ્તમ સ્થાનના માલિક જ્યારે ભાગ્યસ્થાને આવે તો પત્નીથી તમારો ભાગ્યનો ઉદય થાય. પાર્ટનરશિપના ધંધા તમે કોઈ જોડાયેલા હોય તો પાર્ટનરશિપના ધંધામાં તમારો ભાગ્યોદય થાય અને પાર્ટનર આવવાથી નવા પાર્ટનરની તમે શોધ કરતા હોય તો તે પણ મળી શકે. પાર્ટનર બંને રીતે બની શકે, જો કોઈ ધંધાની અંદર હોય તો તમારા દાંપત્ય જીવનના પાર્ટનર ગણી શકાય. તો આ સમયગાળાની અંદર તમારો ભાગ્યનો ઉદય થાય. ખર્ચનું પ્રમાણ વધવાનું, પણ ખર્ચનું પ્રમાણ વધે મતલબ કે તમારા પૈસા આવશે તો તમે ખર્ચ કરશો. તો કન્યા રાશિના જાતકોએ આ સમયગાળાની અંદર થોડાક વગર વિચારા કાર્યો નહીં કરવા, જો વિચારના કાર્યો કરવા, સમજણથી કાર્યો કરવા. મિત્રો, કન્યા રાશિના જાતકોએ પિતાના ભાગ્યનો ઉદય પણ થાય, પિતાની તબિયતમાં સુધારા આવે તો કન્યા રાશિના જાતકોએ શક્ય તમારા માન સન્માન પ્રતિષ્ઠામાં વધારો થાય. આ સમયગાળા દરમિયાન તમારે ગાયત્રી મંત્રના પાઠ કરવા, તુલસીના ક્યારામાં દીપક સળગાવી અને હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા. મિત્રો, સૂર્યદેવને જળ પણ અર્પણ કરી શકાય છે અને પીપળના ઝાડમાં જળ સિંચન પણ કરી શકાય. આ સમયગાળા દરમિયાન તમારા ખૂબ જ સારા કાર્યો થવાના. મિત્રો, વાત કરીએ તુલા રાશિની, તુલા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, તુલા રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન પેટને લગતા પ્રોબ્લેમ થાય, સંતાનથી પણ થોડાક તકલીફ થવાની બાબતો છે,
તમારા લાભ ઘણા ટાઈમથી અટકેલા હોય તો લાભમાં તમારે હજુ વિલંબિત થવાના કાર્યો છે. માન સન્માનની બાબતોમાં ક્યાંક તમને તકલીફ ઊભી થાય, વાણીથી તમારા સંબંધોમાં તિરાડ ઊભી ન થાય તેની કાળજી લેવી. તો તુલા રાશિના જાતકોએ અષ્ટમ સ્થાને જ્યારે સૂર્યદેવનું ભ્રમણ થયું, અષ્ટમ સ્થાને ગુરુદેવ પણ હોય, તો આ સમયગાળામાં જે જાતકોને થાઇરોઇડ ડાયાબિટીસના રોગમાં હોય તો વધારો થાય, વાયરલ ઇન્ફેક્શન લાગવાના યોગ છે. સાથે સાથે વાહન તમારે જોઈ વિચારીને ચલાવવું અને આકસ્મિત પડવા ભાગવાના યોગની અંદર તમારે સાચવવું. મિત્રો, આ સમયગાળા દરમિયાન તમારે ગાયત્રી મંત્રના પાઠ કરવા, શિવજીની આરાધના કરવી, હનુમાનજીની પૂજા કરવી. મિત્રો, વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ, મિત્રો, ગુરુ અને સૂર્યનો સંજોગ જ્યારે સપ્તમ સ્થાને બનતો હોય તો આવા જાતકોએ આકસ્મિક ધનલાભ, પાર્ટનરથી લાભ, પતિ પત્નીના કોઈક તમારા સંબંધોમાં તિરાડ હોય તો તે સોલ્યુશન આવે અને આ સમયગાળા દરમિયાન પતિથી તમને સાનુકૂળ વાતાવરણ ઊભી થાય. અને આ સમય દરમિયાન તમારા પતિથી કંઈક વિવાદ ઊભો થયેલો હોય તો તમારો કોમ્પ્રોમાઇઝ થાય અને આ સમય દરમિયાન તમારા પાર્ટનરથી પણ તમને લાભ મળે. મિત્રો, આ રાજકીય ક્ષેત્રે જે જાતકો વૃશ્ચિક રાશિના જાતકો જોડાયેલા હોય તો આમાં સારો પ્રભાવ પડવાનો, અને સૂર્ય જ્યારે દસમ સ્થાનના માલિક થઈને ગુરુદેવને મળવા જતા હોય તો આ સમય દરમિયાન જે જાતકો રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય કે રાજકીય સરકારી કાર્યો કરતા હોય તેમાં ઉન્નતિ થવાના પાદે શક્યતા છે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો પણ થવાનો. આ સમય દરમિયાન તમારા પિતાનું આગ્રહનું પાલન કરવું, સૂર્યદેવને જળપણ કરવું. મિત્રો, વાત કરીએ ધનરાશિની. ધનરાશિના જાતકોને છઠ્ઠા સ્થાને સૂર્યદેવનું પરિભ્રમણ. મિત્રો, આ સમય દરમિયાન તમારી નોકરી જો ગઈ હોય તો નોકરી પરત આવવાની બાબતો છે. અને આ સમય દરમિયાન જો તમારે કોઈ કોમ્પિટિશન એક્ઝામ, ખાતાકીય એક્ઝામ આવતી હોય તો તેમાં તમે સફળતા પ્રાપ્ત કરશો. જે જાતકો સરકારી નોકરી અથવા ખાતાકીય નોકરીમાં જો આપવા તૈયારી બતાવતા હોય તો આ સમય દરમિયાન ધનરાશિના જાતકો કરી શકાય છે. તમારા પિતાને થોડીક તકલીફો આવવાની, પણ પિતા તરફથી તમને ફાયદો પણ થવાનો, ભાગ્યની ઉન્નતિ થાય, નોકરીમાં તમારી સફળતા મળે, ધાર્મિક અને સામાજિક કાર્યમાં તમારો નાણાંનો વ્યય થાય, તો આ સમય દરમિયાન તમારા પિતાના આજ્ઞાનું પાલન કરવું, પિતાના ચરણ સ્પર્શ કરવા અને ગાયત્રી મંત્રની પાઠ કરવા. મિત્રો, વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, જે જાતકો પહેલેથી જ પેટને લગતી બીમારીથી જોડેલા હોય તો તેવા જાતકોને આ સમય દરમિયાન સુખ અને શાંતિ થાય, રોગમાં મુક્તિ મળે. સાથે સાથે આયુષ્યની કોઈ તમારા ગુપ્ત બાબતો પડેલી હોય, ગુપ્ત પ્રોપર્ટી પડેલી હોય, ગુપ્ત ધન હોય અથવા તો તમારે કોઈ ગુપ્ત વિદ્યા હોય તેમાં પણ તમને સફળતા મળવાના યોગ થયો. તો આ સમય દરમિયાન તમારે મકર રાશિના જાતકોએ શનિદેવની આરાધના કરવી, શિવજીની પૂજા કરીને ગાયત્રી મંત્રનો પાઠ કરીને સૂર્યદેવને જળપણ કરવું. મિત્રો, વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકોને ચતુર્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, સૂર્યદેવ ચતુર્થાને તો મકાનની બાબતોમાં તમારી સફળતા, વાહન નવું લાવી શકાય, નવું મકાન વસાવી શકાય. આ સમય દરમિયાન તમારા પતિ પત્નીના નામે કોઈ પ્રોપર્ટી લેવી હોય તો પણ તમે લઈ શકો છો, પાર્ટનરશિપથી તમારો લાભ થાય. અને આ સમય દરમિયાન તમારા લાભમાં વિશેષ કરવા માટે તમે ગુરુદેવના મંત્ર કરો અને સૂર્યદેવની આરાધના કરો. મિત્રો, સાથે સાથે હનુમાન ચાલીસાના પાઠ પણ તમારે ચાલુ જ રાખવાના, કારણ કે તમારે અત્યારે ચાલુમાં શાળા સાથેનો તબક્કો ચાલી રહ્યો હોવાના કારણે કુંભ રાશિના મારા દરેક વાલા જાતકોને આ એક બાબતમાં મહિનો થોડુંક સાચવીને ચાલવા જેવું કહી શકાય. માતાથી તમને કોઈક તકલીફ ઊભી થવાની, પણ પિતાની તબિયતમાં પણ થોડા ઘણા બાબતો, કોઈક તમારા ઘરની અંદર કોઈક વૃદ્ધ વ્યક્તિ હોય તેની તબિયતમાં કાળજી રાખવી. આ સમય દરમિયાન ક્યાંક એવી બાબતો બને તો શક્ય એટલા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરવા. મિત્રો, વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, ત્રીજા સ્થાને સૂર્યદેવનું પરિભ્રમણ એટલે આપની કુંડલીમાં લગ્નના માલિકને દસમ સ્થાનના માલિક સાથે સૂર્યદેવનો સંયોગ થતો હોય તો આ સમય દરમિયાન તમારા દરેક પાડોશી મિત્રોથી તમને સાથ અને સહકાર મળે અને આ સમય દરમિયાન તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. મિત્રો, ભાગ્યની ઉન્નતિ થાય, ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યોમાં તમારા નાણાંનો વ્યય થાય. સાથે સાથે તમે જે કોઈ પ્રવાસ કરવાના તે પ્રવાસમાં પણ તમને આર્થિક લાભ મળવાના, અને ઘણા ટાઈમથી તમારા વિચારેલા કાર્યો હોય તો આ સમય દરમિયાન તમારા પૂરા થવાના. મિત્રો, છઠ્ઠા સ્થાનના માલિક જ્યારે પરાક્રમ સ્થાને જતા હોય ત્રીજા સ્થાને, તો મોસાળ પક્ષી તમને કંઈક સારા સમાચાર મળે અને આ સમય દરમિયાન તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય માટે સૂર્યદેવની આરાધના કરવી અને શિવજીની પૂજા કરવી. મિત્રો, આ હતું આજનું 14/5/2024નું સૂર્યદેવનું રાશિ પરિવર્તન પ્રભાવ. મિત્રો, અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.